बनासकांठा जिल्लाना धानेरा तालुकाना गामडामां वसता ग्रामजनो कोरोना वायरसनी रसी लेवा माटे सामे चालीने आवी रह्या छे। गामडामां रहेता लोकोने कोरोना रसीने लई आडअसर थवानी गेरसमज ऊभी थई हती अने कोरोना वायरसनी रसीने लेवा माटे ना पाड़ी रह्या हता। जो ए ग्रामीण विस्तारोना लोकोने आरोग्य विभाग द्वारा वारंवार समजाववामां आव्या होवा छतां रसी लेवा माटे कोई तैयार न हतुं, परंतु अत्यारे जेवी स्थिति छे ते स्थितिने समजी बनास डेरीनुं परिवार आगळ आव्युं छे अने कोरोना वायरसने लई जागृतता आवे ते माटे धानेरा बनास डेरी परिवार तेमज आरोग्य विभागे गामनी दूध मंडळी के पछी गाममां आवेल आरोग्य केन्द्र उपर रसी माटे आयोजन कर्युं हतुं। आजे धानेरा तालुकाना 17 जेटला गामोमां बनास डेरी परिवारना कर्मचारीओनी हाजरीमां आजे बपोर सुधी 700 जेटला 45 वर्षथी वधु वयना लोकोए रसीनो प्रथम डोज लीधो हतो। धानेरा आरोग्य विभाग द्वारा 17 जग्याओ पर रसीकरण कैम्पनुं आयोजन करवामां आव्युं हतुं। आरोग्य विभागना मेडिकल ऑफिसर मीनाक्षीबहेन राजपूते पण जणाव्युं हतुं કે આ પ્રકારની જાગૃતતાથી કોરોના વાયરસને હરાવવા માટે સફળતા મળે તેમ છે। અત્યારે કોરોના મહામારીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે અત્યારે એનાથી બચવા માટેનો એકમાત્ર ઉપાય છે રસીકરણ। અત્યારે રસીકરણનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે। પહેલા રસીકરણ ચાલતું હતું ત્યારે લોકોમાં જાગૃતતા નહોતી અને લોકો આવતા નહોતા રસીકરણ માટે। જ્યારે અત્યારે બનાસ ડેરીના સહયોગથી તેમજ ગામના મંત્રીઓ સરપંચોના સહયોગથી વેક્સિનેશન ચાલુ કર્યું છે ત્યારે અત્યારે આજે અમે 17 ગામમાં ડેરી ઉપર વેક્સિનેશન રાખ્યું હતું તો એની અંદર 700 થી 800 જેટલા માણસોએ આજે આવી અને વેક્સિનેશનનો લાભ લીધો છે। અત્યારે ડેરી ઉપર 45 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિઓ આવે અને દરેક રસીકરણ લઈ જાય એવી મારી નમ્ર અપીલ છે। પહેલી તારીખથી આપણે 18 વર્ષથી દરેક લોકોને રસીકરણ આપવાનું છે અને અત્યારે જે આ કોરોના મહામારી ચાલી રહી છે એને આપણે હરાવવા માટે આપણી જોડે એક જ ઉપાય છે વેક્સિનેશન। એટલે દરેકને મારી નમ્ર વિનંતી છે કે દરેક ગામમાં અત્યારે દરેક સબ સેન્ટર અને ડેરી ઉપર વેક્સિનેશન ચાલુ છે તો હમણાં 30 તારીખ સુધી 45 વર્ષના ઉપરના દરેક કર્મચારી કે દરેક મિત્રો જઈ અને વેક્સિનેશન લે અને 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ આપણે 1 તારીખથી ચાલુ કરવાનું છે। ધાનેરા તાલુકો પશુપાલન સાથે સંકળાયેલો છે। ગામમાં આવેલ દૂધ મંડળી ઉપર સવાર સાંજ ગામના દરેક નાગરિક દૂધ ભરાવવા માટે આવતા હોય છે, જેથી ધાનેરા તાલુકાની 100 કરતાં પણ વધારે દૂધ મંડળી ઉપર દૂધ ગ્રાહકોના પરિવારજનો કોરોના વાયરસ સામે રક્ષણ મળે તે માટે રસી લે તેને લઈ ગામની દૂધ મંડળીના મંત્રી ચેરમેન તેમજ ગામના આગેવાનોને સાથે રાખી રસીકરણ અભિયાનની શરૂઆત કરી છે। ધાનેરા બનાસ ડેરીના વિસ્તરણ અધિકારી નવીનભાઈ પટેલે આજે ધાનેરાના થાવર, શેરા, નાની ડુગડોલ, રામપુરા, મોટા, સોતવાડા, રવિયા કોટડા, આલવાડા સહિતના ગામોની મુલાકાત લઈ ગ્રામજનોને રસી બાબતે સમજણ અપાઈ હતી। ધાનેરા બનાસડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ પટેલે બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આ વખતે કોરોના વાયરસના કારણે મૃત્યુ આંક વધ્યો છે, જેના કારણે રસી લેવી ખૂબ જ જરૂરી છે, જેથી બનાસડેરી દૂધ મંડળીના કામ સાથે રસીકરણ અભિયાનમાં પણ પૂરતી મહેનત કરી રસીકરણ અભિયાનને સફળ બનાવાશે। ગુજરાત સરકારના જે વેક્સિનેશનના કાર્યક્રમની અંદર છેલ્લા એક અઠવાડિયાથી અમારા માન્ય ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબની સૂચના મુજબ સાથ અને સહકારથી બનાસ ડેરીએ એમાં સહભાગી બની છે। દરેક ગામડે ગામડે અમારા ડેરીના અધિકારી, વિસ્તરણ અધિકારી, સુપરવાઇઝરજી, મેનેજર કક્ષાથી માંડીને છેક નીચે સુધી દરેક કર્મચારી, પછી ગમે તે વિભાગના કર્મચારી હોય, એ બધા કર્મચારીએ દૂધ મંડળી ઉપર જઈ ગામ લોકોને જે વેક્સિન નહોતા લેતા, આટલા સમયથી વેક્સિનકરણ ચાલતું હતું તેમાં બિલકુલ ધીમી ગતિએ વેક્સિન ચાલતું હતું અને છેલ્લા એક અઠવાડિયાથી બનાસ ડેરીએ જે વેક્સિનીકરણની અંદર સહભાગી બની અને લોકોને એની અંદર પૂરવ્યા અને વેક્સિન કેમ લેવું પડે છે એની માર્ગદર્શન આપી અને દરેક ગામે ગામે આજે ધાનેરા તાલુકાની અંદર કમસે કમની તો 1000 જેટલું વેક્સિન આજે થયું છે, એ ગર્વની વાત છે। અત્યારે વેક્સિન જો પૂરતું પ્રમાણમાં મળે તો દરેક લોકો એક અઠવાડિયાની અંદર કોઈ પણ 45 વર્ષથી ઉપરના બાળક માણસો વેક્સિનથી વંચિત નહીં રહે તેની અમે ખાતરી આપીએ છીએ અને સૌ તમામ લોકો સહભાગી બને એવી અમે લોકોને બે હાથ જોડે બનાસ ડેરી વતી વિનંતી કરીએ છીએ, એમનો ખૂબ ખૂબ આભાર માની છું।